あ પોરબંદર ના છુદ્ધ નો આપઘાત રાણી દવા પી લેતા સારવાર પહેલા જ મોત નીપજ્યું

પોરબંદરમાં મસાલાની સિઝન પૂર બહારમાં મસાલાના ભાવમાં વધારો હોવા છતાં ગૃહિણીઓમાં ખરીદીનો ઉત્સાહ તો જોઈએ સમાચારો વિસ્તારથી પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે આપઘાત કરી લીધો છે શહેરના રાણીબાગમાં આવી આ વૃદ્ધે ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું છાયા રઘુવંશી ખાતે રહેતા જીવાભાઈ વાળાભાઈ સિંગરખિયા નામના વૃદ્ધે ગઈકાલે બપોરના સમયે ઘરેથી નીકળી રાણીબાગ ખાતે પહોંચી અને ઝેરી દવા પી લીધી હતી જે બનાવની જાણ રાણીબાગમાં રહેલ અન્ય લોકોને થતા તેઓએ તુરંત પોલીસને જાણ કરી હતી અને પોલીસે જીવાભાઈને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું જોકે કયા કારણોસર આ વૃદ્ધે આપઘાત કર્યો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી ત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે વિપુલ રાઠોડ ગુજરાત ન્યુઝ પોરબંદર સહિતના પાંચ શખ્સો હુમલો કરી માર માર્યો હતો જેમાં આ વૃદ્ધાને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે રાણાવાવ પંથકના ખંભાડા ગામે રહેતા ભરમીબેન માલદેભાઈ દાસા નામના વૃદ્ધા હાલ સરકારી ભવસીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેમના જણાવ્યા અનુસાર આ વૃદ્ધા ગામના રામ મંદિર નજીક બેઠા હતા તેવા સમયે ખંભાળા ગામના સરપંચ અરભમ પોપટ સરમણ લીલા અર્જન વત્સી ઓડેદરા જેઠા ખીમા ઓડેદરા અને ઉકા કરસન ઓડેદરા સહિતના શખ્સોએ લાકડી પાઇપ ધારિયા અને છરી જેવા હથિયારો વડે હુમલો કરી ઢોરમાર માર્યો હતો હું ગામ ખંભાળા તાલુકો રાણાવાવથી દિલીપ માલદેભાઈ દાસા કાલ રાતના ગઈ રાતના ત્રણ વાગે મારો ભાઈ ઘરે આવતા અને શોકમાં હજી મારી મમ્મીને લેવા આવતા પર ભરા મન સરપસાઈને મન દુઃખને કારણે એ બધાએ ઉમટી પડ્યા અને સીધા મારવા માંડ્યા અને એને મારવાને મારી મમ્મી બચાવવા જતા એના ઉપર એની પાઇપ અને ઢારિયું અને લાકડીના મારથી એને માર માર્યો સરપસ હતા મેન અર્ભમ પોપટ ઓડેદરા પછી એના ભેગા અર્જન વચ્છી ઓડોદરા પછી હુકા કરશન ઓડોદરા પછી ભરત વિરમ ઓડોદરા પછી એના પાસે જેઠા ખીમાનંદ ઓડેદરા એના પાસે હથિયારમાં પાઇપ હતા પછી અમુક પાસે ધારિયા હતા અને અમુક પાસે લાઠી હતી સરી હતી એક બે પાસે સરી હતી ખંભાડા ગામે મારામારીની આ ઘટના સરપંચની ચૂંટણીના મનદુખને લઈને થઈ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે પોલીસે વૃદ્ધાના નિવેદનને આધારે તપાસ હાથ ધરી છે વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર ગાંધીભૂમિ પોરબંદરની સરકારી હોસ્પિટલ જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહે છે પરંતુ આ હોસ્પિટલની બેદરકારીને કારણે જરૂરિયાતમંદ દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે હાલ આંખના નિષ્ણાત ડોક્ટર ન હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં અનેક વિભાગો કાર્યરત છે જેમાં આંખનો વિભાગ પણ કાર્યરત છે પરંતુ અહીં ફરજ પરના નેત્રસર્જન ઘણા લાંબા સમયથી રજા પર હોવાથી આંખના મોતિયા સહિતની કામગીરી બંધ જોવા મળે છે નેત્રસર્જન ન હોવાથી આંખના અન્ય રોગો માટે આવતા દર્દીઓ માટે ધરમના ધક્કાઓ થઈ રહ્યા છે ત્યારે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ આ મામલે રજૂઆત કરી છે હું બાબુભાઈ વેજાભાઈ પાંડાવદરા સરકારી ભાવસીજી હોસ્પિટલમાં સેવા આપું છું આજે આંખના સર્જન છેલ્લા ચાર 4ક મહિનાથી રજા ઉપર છે અવારનવાર અને જે બિચારા ગરીબ દર્દીઓ ગામડામાંથી આવતા હોય એને જ્યારે ઓપીડી હોય ત્યારે ધર્મનો ધક્કો થાય છે તો એની જગ્યાએ મારું એવું કહેવાનું છે કે સીએમ સેતુમાં કોઈ પણ ડૉક્ટરને ઇન્વાઇટ કરે ભલે રજા ઉપર જાય એમને એનો કોઈ વિરોધ નથી એને જરૂરિયાત હોય એને કામ હોય તો રજા ઉપર જઈ શકે છે પણ અહીંયા જે ગરીબ દર્દીઓની તો સાંભળવી જોઈએ ને એના માટે જો કોઈ પણ બીજો ડૉક્ટરની વ્યવસ્થા કરે અથવા તો એની ઓપીડીને સમયમાં આવીને ઓપીડી કરી જતા હોય તો એ અમને વાંધો નથી પણ હવે જે આ આઠના દર્દીઓ કાયમી ધક્કા ખાઈને અમારી પાસે રજૂઆત આવે ને ફરિયાદ આવે છે કે ભાઈ અમે અહીંયા ત્રણ ત્રણ ધક્કા ખાધા પાંચ પાંચ ધક્કા ખાધા દસ દસ ધક્કા ખાધા તો એમને સાહેબ મળતા નથી તો આની વહેલી તકે સિવિલ સર્જને અને કોઈ પણ ડોક્ટરની નિમણૂક કરે અને વહેલી તકે અમારી રજૂઆત સાંભળવી જોઈએ પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલના તંત્રની દિન પ્રતિદિન ઘોર બેદરકારીઓ સામે આવી રહી છે પોતાના અંગત કારણોસર નેત્રસર્જન સર્જન રજા પર લાંબા સમય માટે ગયા હોય તેવા સમયે ડેપ્યુટેશન પર મર્યાદિત સમય માટે અહીં ડોક્ટરની નિમણૂક કરવી જોઈએ જેથી દર્દીઓને મુશ્કેલી પડે નહીં વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર સહિત રાજ્યભરમાં તડકાથી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તેવા સમયે જ લીંબુએ લોકોના દાંત ખાટા કરી દીધા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાલ લીંબુમાં એસી ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે ઉનાળાનો પ્રારંભ થતાં જ લીંબુની જરૂરિયાતમાં વધારો થતો હોય છે પરંતુ આ વર્ષે લીંબુની આવકમાં નોંધપાત્ર ઘટાડો હોવાથી લીંબુના ભાવમાં જબરો વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા પંદર દિવસમાં લીંબુના ભાવમાં રૂપિયા સાહીઠ થી એસી નો વધારો થયો છે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં જથ્થાબંધ લીંબુ રૂપિયા સો ના કિલો મળી રહ્યા છે તો શાક માર્કેટોમાં લીંબુનો છૂટક ભાવ રૂપિયા બસો સુધી જોવા મળી રહ્યો છે મારું નામ જીતુ કો ડંડો કરો આ બકાલાનું બીજું કંઈ થોડું લંબુ અત્યારે 50 250 છે આ પાવ સરાન કારણ યાદમાં ઉછાળ બા વઢે જ ને એકસો સાઠ રૂપિયા કિલો અહીંયા વેચાણા છે આવ મંડી છે પંદર 15% માં કે સો થઈ ગયા હમણાં

આ વર્ષે મસાલાની આવક સારી હોવાથી સિઝન વહેલી શરૂ થઈ છે આથી મસાલાની ખરીદી પણ વહેલાસર આરંભ કરાઈ રહી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું પોરબંદર શહેરમાં શીતલા ચોક દરબારગઢ પાસે વર્ષોથી અનાજ મસાલા સહિતના વેચાણ માટે પીઠ ભરાય છે અહીં દરેક પ્રકારના મસાલા એક જ જગ્યાએથી સરળતાથી મળી જતા હોવાથી મોટાભાગની ગૃહિણીઓ આ પીઠમાંથી મસાલાની ખરીદીનો આગ્રહ રાખે છે હાલમાં બજારો મસાલા બજારથી ઉભરાતી જોવા મળી રહી છે અને મસાલા બજારોમાં મસાલો તૈયાર કરવા મરચા હળદર ધાણા જીરું અને વસ્તુઓ ખરીદી રહી છે ઉપરાંત પોરબંદરની બજારોમાં તો આંધ્રપ્રદેશના મરચા મહારાષ્ટ્રની હળદર અને રાજસ્થાની ધાણી અને ઊંઝાના જીરુંથી બધા મસાલાઓથી બજારો ઉભરાઈ ગઈ છે પોરબંદરની બજારોમાં આંધ્ર પ્રદેશના મરચા જેમાં મરચાં વેચાઈ રહ્યા છે ઉપરાંત ચારુ વર્ષે અને ઘોલર મરચાની માંગ પણ વધુ છે તેમજ હળદર મહારાષ્ટ્રમાંથી આવી રહી છે તેમાં પણ અનેક જાતની હળદર જોવા મળી રહી છે જેમાં મૂળાની હળદર અને હળદર સાતસો સિત્યોતેર જોવા મળી રહી છે તેમજ રાજસ્થાનની ધાણી તેમજ દેશી ધાણા પણ બજારોમાં ગૃહિણીઓ ખરીદી રહી છે તેમજ રાય મેથી હિંગ અને ઊંઝાનું જીરું પણ બજારોમાં જોવા મળી રહ્યું છે પોરબંદરમાં આખા મસાલાની સિઝન શરૂ થઈ છે ત્યારે મસાલાના ભાવમાં વધારો નોંધાયો છે ખાસ કરીને કાશ્મીરી મરચું હિંગ ધાણાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ એંસીથી એકસો પચાસ રૂપિયાનો ભાવ વધારો જોવા મળે છે હું કલ્પેશ પ્રવણીભાઈ પોપટ પ્રિતમભાઈ મરચાંવાળા તરીકે અમે ઓળખાઈએ છીએ આજે વીસ વર્ષથી અહીંયા ધંધો કરીએ છીએ અમે મસાલાનો ભાવ આજ વખતે વીસથી પચીસ ટકા વધારો છે ધાણામાં પચીસ ત્રીસ રૂપિયાનો વધારો છે મરચામાં પચાસ રૂપિયાનો વધારો છે કિલે એક કિલે પચાસ રૂપિયાનો વધારો મરચાંમાં છે ત્રીસ ચાલીસ રૂપિયા હળદરમાં વધારો છે બધી ચીજમાં વધારો છે જીરાના ગયા વખતે બસો રૂપિયા હતા આજ વખતે બસો એંસીથી ત્રણસો રૂપિયા છે સારો માલ બધો આવવા મહિનો છે બાર મહિના રાખવાનો

જેમાં શહેરના તમામ વિસ્તારોમાં શેરી ગલીઓમાં રઝળતા પશુઓને કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પોરબંદરમાં રઝળતા પશુઓ અને આખલાને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે. આખલા યુદ્ધ તેમજ ખોરાક માટે યુદ્ધે ચડતા પશુઓને કારણે અનેક લોકો ભોગ બની રહ્યા છે. યુદ્ધે ચડતા આખલાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તો બીજી તરફ આખલા યુદ્ધને કારણે અનેક વાહનોને નુકસાન થઈ રહ્યું છે આમ છતાં પાલિકા તંત્ર દ્વારા આખલા પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી નથી છાયા વિસ્તારમાં ગલીઓમાં એક નહીં પણ અનેક પશુઓ નજરે ચડે છે આ પશુઓને કારણે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે લોકો પસાર થતા પણ ડરે છે અને પાણી ઉડાડી ઢોળને દૂર કર્યા બાદ કેટલાક સિનિયર સિટીઝન ગલીમાંથી પસાર થાય છે આવી સ્થિતિ પેદા થઈ છે ખાસ કરીને મોટા ભાગના માલિકીના પશુઓ બેદરકાર પશુ માલિકો છૂટા મૂકી દેતા હોવાથી આવા પશુઓની શહેરભરમાં જોવા મળી રહી છે પરંતુ સમય નજીક આવતો હોવાથી ભાજપ પાલિકા તંત્ર રીતસર પશુ માલિકોને છાવરતા હોય તેમ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે પાલિકા તંત્ર દ્વારા ઢોળ પકડવા માટે ઝુંબેશ ચલાવવામાં આવે તેવી લોકોની માંગ ઉગ્ર બની છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર આગામી અઠ્યાવીસ માર્ચથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પરીક્ષાના આયોજનની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં આજે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કેર કરમટા એમ એમ સ્કૂલ પોરબંદર આજ રોજ ધોરણ દસ અને બારની જે એક્ઝામની જે રિસીપ છે તે આજ શાળા દ્વારા વિતરણ કરવામાં આવેલ છે ધોરણ દસમાં કુલ એકસો અને ફિફ્ટી નાઇન રિસીપ છે એ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં આજ રોજ વિતરણ કરવામાં આવેલ છે બધા વિદ્યાર્થીઓને પોરબંદર જિલ્લામાં બાર થી ચૌદ વર્ષની વય ધરાવતા ઓગણત્રીસ ટકા બાળકો માટે સત્તાણું જેટલા સ્થળોએ કોરોના વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું વેક્સિનેશન માટે બાળકોમાં નિરસતા હોવાથી રસી લેવા તંત્ર દ્વારા અપીલ થઈ છે આરોગ્ય તંત્ર દ્વારા પોરબંદર જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી રહી છે ત્યારે હવે બાર થી ચૌદ વર્ષની વય ધરાવતા બાળકોને રસી આપવાનો નિર્ણય લેવામાં આવતા પોરબંદર જિલ્લા ખાતે તંત્ર દ્વારા બાળકોને રસી આપવાનું આયોજન કરાયું હતું અને પ્રથમ દિવસે રસી આપવાની તડામાર તૈયારી પણ કરવામાં આવી હતી પરંતુ પોર્ટલ પર એરર આવી જતા આ કામગીરી ઓફલાઈન શરૂ થઈ હતી પોરબંદર જિલ્લામાં બાર થી ચૌદ વર્ષની વય ધરાવતા અંદાજે ત્રેવીસ બાળકો છે આ બાળકોને કોર્બોવેક્સ રસી આપવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં ઓગણત્રીસ એટલે કે કુલ છ હજાર સાતસો એકવીસ બાળકોએ રસીનો પહેલો ડોઝ લીધો છે હોળીના તહેવાર દરમિયાન રજા હોવાથી સોમવારે તંત્ર દ્વારા ભાણવડ પંથકમાં લગભગ સાડા ત્રણસો થી ચારસો વીઘા જેટલી જમીનમાં કેટલાક શખ્સોએ કબજો કર્યો હતો જેમાં પોલીસે એક મહિલા સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી બે ની ધરપકડ કરી લીધી હતી ભાણવડ પંથકમાં રાણપર ગામ અને હાથલા ગામના સીમાડે લગભગ સાડા ત્રણસો થી ચારસો વીઘા જેટલી ગૌચરની જમીનમાં કેટલાક શખ્સોએ કબજો કર્યો હોવાની ફરિયાદ ઉઠી હતી જેમાં વહીવટી તંત્રએ યોગ્ય તપાસ કરી અને બોઘા પૂંજા શામળા પોપટ ભીખા અને રાજીબેન ભોજા સામે લેન્ડ ગ્રેબિંગ એક મુજબ ફરિયાદ નોંધી હતી અને આ મામલે બોઘા તથા પોપટ ભીખાની ધરપકડ પણ કરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ

ભાણવડ તથા હનુમાનગઢના કેટલાક શખ્સો જુગારની મોજ માણતા હોવાની પોલીસને માહિતી મળી હતી ત્યારે પોલીસે દરોડો પાડી હનુમાનગઢ ગામના સાજણવાળા નેસ પાસે લીલાનાથા ગોઢાણિયાની વાડીના રહેણાંક મકાનમાં દરોડો પાડી દીપક લીલા ગોઢાણિયા રણમળ દુલા ખૂટી વિજય ભીખુ કેસવાલા રણજીત ભીખા મોઢવાડિયા લીલા નાથા ગોઢાણિયા તેમજ ભાણવડ તકિયાપાડા ગામના ગફાર જુસમ જેઠવા અને ભાણવડ સરકારી હોસ્પિટલ પાસે રહેતા કરસન સકરા ચાવડા સહિતના શખ્સોને જુગાર રમતા રૂપિયા બેતાલીસ હજાર સાતસોની રોકડ સાથે ઝડપી લીધા હતા તો આ ઘટનામાં પોલીસને જોઈ હનુમાનગઢના ભીમા અરજણ ઓડેદ્રા ભાણવડ ગામના અનવર અબુબકર બ્લોચ અને પ્રભુદાસ ગોંડલિયા સહિતના ત્રણ શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા

સિંગળા ગામે નવાપરામાં જાહેરમાં જુગારની મોજ માણી રહેલા ગાંગા હાજા ખૂટી લીલા જેસા પાણખાણિયા ભવાન કારા કરીર તેમજ લાંબા બંદર ગામના પ્રિતેશ કાના ધોકિયા સહિતના શખ્સોને રોકડ રૂપિયા બાર હજાર સહિતની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર ધોરાજી પંથકમાં વીજ ધાંધિયાથી ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ધોરાજીના એકમાત્ર ખેડૂત જીતુ વઘાસિયાએ ફ્યુઝ બોર્ડ ઉપર આરતી ઉતારી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો આ એકમાત્ર ખેડૂતે જણાવ્યું હતું કે ખેડૂતોને સમયસર વીજળી અપાતી નથી ચોવીસ કલાકને બદલે માત્ર આઠ કલાક જ ખેડૂતોને વીજળી અપાઈ રહી છે મારું નામ જીતેશભાઈ વઘાસિયા ગામ મારું ધોરાજી ક્યાં ગયો ગામડાનો ખીડર તાલુકાને ગામડામાં આઠ કલાકની વાત કરી છે સરકારે હમણાં બધી પાર્ટીઓ ભેગી બેરીને તો ઉદ્યોગોને ચોવીસ કલાક અને ખેડૂતને આઠ કલાકમાંથી છ કલાક પાવર નથી સવારે ચાર વાગ્યાનો પાવરની વાંચ છે અને હજી હાડા નહોત્યા તો હજી પાવર આપ્યો નથી તો શું કરવું આ રીતનું છે અમારા ખેડૂતના ખેતરમાં

આઠ કલાક આપશું છ કલાક આપશું એમાંય આજે ચાર વાગ્યાની વાત છે ને હજી હારા નવથી તો પાવર નથી આપ્યો આ બે દિવસથી આવા ધાંધિયા ચાલુ થઈ ગયા છે પાછા આજે એના વિરોધમાં તમે શું કર્યું આજે હું એવું વિચારું છું હું આજે બોર્ડના ને આ મારા લાઇટ ફિટિંગના બધાને હું દીવા કરું છું કે પાવર આપી દઈએ તો હું ખાધા ભેગો થાવ બપોરે હું ખાવાનો પણ નથી રહ્યો આવી અમારી હાલત છે ખેડૂતની તમને સમયસર મળતી નથી મને સમાચાર તો જાહેરાતો થઈ ગઈ પેપરમાં પણ આઈયોતું પણ છતાંય પાવરના ધાંધિયા છે તો અમારે ભરવું શું કેડું માટે પાણવડ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અહીંના એનિમલ કેર ગ્રુપ દ્વારા 6000 જેટલા ચકલીના માળાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું 20 માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં ચકલી દિવસની ઉજવણી થાય છે ભાણવડમાં પણ છેલ્લા 5 વર્ષથી એનિમલ કેર ગ્રુપ દ્વારા ચકલી બચાવવાના હેતુથી આ ઉજવણી કરવામાં આવે છે જેમાં ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ થાય છે ત્યારે આ વર્ષે આ ગ્રુપ દ્વારા અલગ અલગ સ્થળો પર છ જેટલા ચકલીના માળાનું અને પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે નમસ્કાર હાલ છે તે ઉનાળાની શરૂઆતમાં જ કાળજાળ ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષ પણ અમારા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું આજ વિશ્વ ચકલી દિન નિમિત્તે દાતાની મદદથી છે તે વિનામૂલ્યે વિતરણ રાખ્યું છે જેનો લાભ છે તે ભાણવડના ગ્રામજનો અને આજુબાજુના ગામડાના પક્ષીપ્રેમી લોકો છે તે લઈ રહ્યા છે અમે છ એક હજાર જેટલા ચકલી ઘર અને પંદરસો જેટલા પાણીના કુંડા છે તેનું વિતરણ આજ રોજ ગોઠવું છે અને આ ન્યૂઝના માધ્યમથી દરેક લોકોને એટલી અપીલ કે હાલ ઉનાળાની કાળજાળ ગરમી શરૂ થઈ છે ત્યારે ઘણા પક્ષીઓ માત્ર પાણીના અભાવે છે તે મૃત્યુ પામતા હોય તો આપણે છે તે એને ખોરાક અને પાણી આપી અને નવજીવન આપીએ આજે વીસ માર્ચ એટલે વીસ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ જે મૂંગા પક્ષીઓનો આપણે ઉજવણી કરી રહ્યા છીએ જે આજના સમયમાં પક્ષીઓને અત્યારે ઉનાળાના સમયમાં પાણી નથી મળી રહ્યું જેને લીધે પક્ષીઓ તડપે છે અને પૂરતું એને પોષણ પણ નથી મળ્યું એના અંતર્ગત એનિમલ લવ્સ ચેરિટેબલ ગ્રુપના સભ્યો દ્વારા અત્યારે મૂંગા પ્રાણીઓ માટે અને પક્ષીઓના માળાનું ફ્રીમાં વિતરણ કરી રહ્યું છે તો તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આવા પક્ષીઓ અને પ્રાણીઓના જતન કરો અને એનું રક્ષણ કરો જેથી આપણું પર્યાવરણ પણ સારું રહે અને આપણા બાળકોને પણ આવી અવિનવી ચક્કલીઓનું નાશ થતો બંધ થાય જેથી એને પણ નવી જાતિ જોવા મળે માધવપુર દ્વારા મળી રામદેવજી મહારાજના બાર પહોળા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તો પાટોત્સવમાં અવિરતપણે મહાપ્રસાદી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે પોરબંદર સમર્થન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં શાળાઓ ફી ન ભરનારા બાળકોને માર્કશીટ અને લિવિંગ સર્ટિફિકેટ આપવા બાબતે ધાંધિયા કરતી હોવાનું જણાવી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ છે ત્યારે એક તરફ રાજ્ય સરકાર સ્વચ્છ અને હરિયાળું ગુજરાત બનાવવાની વાતો કરી રહી છે તો બીજી તરફ પોરબંદર વન વિભાગ હસ્તકના જંગલો અને ડુંગરોમાં ખનીજ ચોરીઓ સાથે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓને રોકવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે આજે એકવીસ માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય વન દિવસ ત્યારે આ તકે રાજ્ય સરકાર દ્વારા વન વિસ્તારમાં કિલોમીટરનો વધારો થયો છે બરડા સહિતના વિસ્તારો કે જે વન વિભાગની હદમાં આવે છે તેવા વિસ્તારો ખનીજ માફિયાઓ અને બુટલેગરો માટે વર્ષોથી સ્વર્ગ સમાન બની ગયા છે જ્યાં સેંકડો વીઘા જમીન ખનીજ માફિયાઓ ખોદીને ખાઈ ગયા છે તો દેશી દારૂની ભઠી ચલાવતા બુટલેગરો પણ બેફામ બન્યા છે જેને રોકવામાં પોરબંદર અને દ્વારકાનું વન વિભાગ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે એટલું જ નહીં પરંતુ આ વન વિભાગ ખુલ્લા હપ્તાઓ લઈ લેતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના સુપ્રસિદ્ધ જડેશ્વર મંદિર ખાતે સોમવારે મહાદેવને મહાકાળના શૃંગાર કરી

સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદરના છાયા વિસ્તારના વૃદ્ધનો આપઘાત રાણીબાગ ખાતે ઝેરી દવા પી લેતા સારવાર પહેલા જ મોત નીપજ્યું

પોરબંદરમાં મસાલાની સીઝન પૂર બહારમાં મસાલાના ભાવમાં વધારો હોવા છતાં ગૃહિણીઓમાં ખરીદીનો ઉત્સાહ તો આ હતા અત્યાર સુધીના સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદર માં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર